ખેતી દિવસે ને દિવસે ખર્ચાળ બનતી જાય છે તેવી ખેડૂતો વારંવાર ફરિયાદ કરતા હોય છે અને હકીકત પણ છે। ત્યારે પંચમહાલના વેજલપુર સ્થિત બાગાયતી કેન્દ્રએ બિલ્વફળની ખેતીમાં સંશોધન કરી 6 પ્રકારના બિલ્વફળની જાત વિકસાવી છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। કલોલ તાલુકાના વેજલપુર સ્થિત બાગાયતી કેન્દ્ર દ્વારા બિલ્વફળ પર સંશોધન કરી નવી 6 જેટલી જાત વિકસાવવામાં આવી છે। વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર બિલ્વનો પાક ઓછું પાણી ધરાવતા વિસ્તારમાં પણ સરળતાથી થઈ શકે છે, સાથે જ બિલ્વનો દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે। તો ગરમીમાં બિલ્વફળમાંથી શરબત અને મુરબ્બો જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સારા પ્રમાણમાં આવક મળી રહી છે। તો બિલ્વની એક જાતનું નામ કલોલ તાલુકામાં વહેતી ગોમા નદી પરથી ગોમાયશી રાખવામાં આવ્યું છે। હમ લોગોને યહાં પર બેલ કે ઉપર સંશોધન કા કાર્ય 2001 સે પ્રારંભ કિયા और अभी तक विभिन्न राज्यों से हम लोगों ने सर्वे किया। सर्वे करने के बाद 217 प्रकार के जनन द्रव्य यहाँ पे लगाए हुए हैं, जो कि लगभग 5 हेक्टेयर में फैला हुआ है। इन जनन द्रव्यों का मूल्यांकन करने के बाद 6 प्रजाति निकाली गई है। पहली प्रजाति गोमायसी, फिर थार दिव्य, थार नीलकंठ, थार सृष्टि, थार शिवांगी, थार प्रकृति। खेती बिल्लानी खेती से एने एना फायदा से के एक एकर में 400 छोड़ आवे, एक हेक्टर में 400 छोड़ आवे से, अने 400 छोड़ 3-4 વર્ષ પછી ફળ આપવા માંડે છે, અને 400 છોડમાંથી ઓછામાં ઓછી 2-2.5 લાખ ની આવક થઈ શકે ખેડૂત મિત્રોને। એ મારા ખેતરમાં 50-100 છોડ સોપ્યા છે અને આને ઉત્પાદન બહુ સારું છે અને પણ બેનિફિટ બહુ સારું રહેશે બરોબર। અને અહીંયા જે બાગાયતમાં અમે આવ્યા છીએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખ્યા છે બિલ્લા, તે વસ્તુ અમે લઈને જયપુર મોકલાવી છીએ પણ 20-25 રૂપિયાનો ભાવ આવે છે। દેશભરમાં માત્ર ગુજરાતના પંચમહાલના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં જ બિલ્વફળનું ઉત્પાદન અને સંશોધનને સફળતા મળી છે। વૈજ્ઞાનિકોએ વર્ષ 2001થી આ પ્રોજેક્ટ પાછળ મહેનત કરી રહ્યા છે, ત્યારે વર્ષોની મહેનત બાદ બિલ્વફળની જાત વિકસાવવામાં સફળતા સાંપડી છે। વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે અત્યાર સુધીમાં કેટલીય શાકભાજી જાતનું પણ કેન્દ્રમાં સંશોધન થઈ ચૂક્યું છે। ખેડૂતો માટે ઓછા ખર્ચ અને ઓછી માવજત સાથે સારી ઉપજ અને આવક માટે બિલ્વફળની ખેતીને વૈજ્ઞાનિકો ઉત્તમ ગણાવી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, કલોલ।